પર અત્યાચાર થતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. સરખેજ વિસ્તારમાં આવેલા એક શેલ્ટર હોમમાં બાળકીઓ પર અત્યાચાર અને માર મારવાના સીસીટીવી સામે આવ્યા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને તમને તેને લઈને અમે આ દ્રશ્યો બતાવી શકતા નથી, પરંતુ જે સીસીટીવી સામે આવ્યા છે તે ઘણું બધું કહી જાય છે. સીસીટીવીમાં સામે આવેલા દ્રશ્યો મુજબ સોહેબ સિદ્દીકી નામનો ગાર્ડ બાળકીઓને માર મારી રહ્યો છે અને તે પણ ગળદા પાટુનો માર મારવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, ટ્રસ્ટી દ્વારા બાળકીઓ સાથે શારીરિક અડપલા પણ થતા હોવાના આરોપો સામે આવ્યા. જોકે હાલ ટ્રસ્ટી સાઉદી અરબ હજ પડવા માટે ગયો છે. આ બાળકીઓનો વાક માત્ર એટલો જ હતો કે તેઓએ નમાઝ નહોતી પડી અને સફાઈ નહોતી કરી. ઉલ્લેખનીય છે કે યુપી, બિહાર અને રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ શેલ્ટર હોમ્સમાં જ્યારે તપાસ હાથ ધરાઈ તો આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. તો જે રીતે ગાઈડલાઈન અનુસાર અમે દ્રશ્યો આપને નથી બતાવી શકતા, પરંતુ જે પ્રકારની ક્રૂરતા કહી શકાય કે માસૂમ બાળકીઓ સાથે આચરવામાં આવતી હતી, જે દ્રશ્યો સામે આવ્યા છે, બાળકીઓએ સફાઈ નહોતી કરી, નમાઝ નહોતી પડી, તેના કારણે માસૂમોની સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અનિતા પટણી સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે. અનિતા, કેવી વરવી વાસ્તવિકતા સામે આવી આપની સામે જ્યારે આજે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને? જી મનસી, જે પ્રકારે આ બાળકીઓનો આક્ષેપ હતો ત્યારે આજે જે ચિલ્ડ્રન હોમના જે સંચાલકો આ સમગ્ર મામલે કહી રહ્યા હતા કે જે બાળકીઓ છે તેનો જ વાંક હતો, પરંતુ જે સીસીટીવી સામે આવી રહ્યા છે જેમાં સિક્યોરિટી ગાર્ડ જે બાળકીઓને લાત મારીને લાફા મારી રહ્યો છે, ચોક્કસ આ ચિલ્ડ્રન હોમની અંદર બાળકીઓ સલામત છે? આપણી સાથે ચિલ્ડ્રન હોમમાં કામ કરતી જે મહિલાઓ છે તેમની સાથે જ આપણે વાત કરીશું. સમગ્ર ઘટના જે બની હતી તેને લઈને શું કહી રહ્યા છે? સિક્યોરિટી ગાર્ડ બાળકીઓને મારી રહ્યો હતો, તમે કહો છો બાળકીઓએ પહેલા તમારી પર હુમલો કરે પછી આ ઘટના બની, પરંતુ જે રીતના માર મારી રહ્યો છે એ કેટલું યોગ્ય છે? એવું તો ના હોવું જોઈએ. તો તમે કઈ કર્યું નહીં, કારણ કે જે મારતો તો તમે રોકવાનો પ્રયત્ન કર્યો? મારો પર પેલું ગભરાઈ ગયો છોકરીઓ, મારો પર વડગી કરી, હું કે તો ઉભી થઉં, બીજી છોકરી હતી ને મારો પર વડગી કરી. પણ શું ઘટના બની હતી તો આ રીતના મારવું પડ્યું? અંદર અંદર ઝઘડતી હતી, ઝઘડતી હતી, તમે એમને છોડાવી તો ના છૂટી, ફરી છોડાવી તો એને મને લાફો મારી દીધો. તમે પણ એ સમયે હાજર હતા, ઘટના શું બની હતી, તમે બાળકીઓ માટે શું કામ કરી રહ્યા છો, સલામતી કેટલી છે, કારણ કે ગાર્ડ જ જયારે બાળકીઓ પર અત્યાચાર કરે છે? યા દેખો, મેં હાજર થી, મેં પડને બેઠી હતી, એ ખાલા રોતે રોતે બહાર આયે રોને લગે, બોલે દેખો મેરે કો મારા લડકી ને, જવાન લડકી ને, મેરે ઇતની 80 સાલ કી ઉમર હૈ, ઇનકે યહાં પર હાથ ઉઠાયા તો સિક્યોરિટી વાલે વહાં સે સુન ગયે આવાજ, તો બોલા ક્યા હુઆ એસે કરકે આયે, તો લડકી કો બોલા ઇતની 80 સાલ કી ઉમર, આપકી અમ્મી કી જગહ હૈ, તુમ ક્યું એસા હાથ ઉઠાયા, ઓર કામ તો બચ્ચે ઇનકી મરજી સે કામ કરે, હમ મના કર રહે કે તુમ કામ મત કરો, બોલા કે હમ અમારી મરજી સે કામ કરતે, પતા નહીં કિચન મેં જબ દોનું જગર રહે ઓર ઝઘડા હુઆ વો મેરે કો માલુમ નહીં, જબ યે આયે તબ મેરે કો પતા ચલા, ફિર મેને બોલા ભી ઇનકો કે બેટા એસે ઝઘડને કા નહીં હોતા, તુમ્હારે કામ તુમ મરજી સે કર રહે તો ફિર કી ઝઘડ રહે, ફિર બસ એસે કરકે મેં તો પડને બેઠ કે મુજે સાથે મેં દર્દ હોને લગા, ફિર વો સિક્યોરિટી વાલે આયે તો મેં ઇનકો છુરાને ભી ગઈ, ઇનકે પીછે પીછે મેં ઘૂમી ભી છુરાને કે લિયે, ઇનકો બોલ રહી મરદ તો થા, મેં હાથ તો હટાઈ નહીં સકતે ઇનસે પાસ સે, તો મેં ઇનકો કહા કે ભાઈ રહેને દો રહેને દો, એસે મેં કર રહી, ઇનકો ગુસ્સા ઇનકો આ ગયા, બોલા 80 સાલ કી ઉમર કી ઇનકો હાથ ઉઠા રહા, ઇનકો ગુસ્સા બહોત આ ગયા ઇનકો, તો ગુસ્સે મેં એક લડકી, લેકિન બચ્ચી કો ઇસ તરહ સે લાત માર રહે, હા નહીં માની ચાહીએ, વો ગુનાહ હૈ, વો ગલત ભી હૈ બાત, ફિર ઉન્હોને તોબા ભી કરને લગે, રોને લગે, મેને બહોત બડી ગલતી કર દી, એસા કરને લગે. એનસીપીસીઆર ની અગર યહાં પે આકે જાંચ નહીં કી હોતી તબ ભી યે પૂરા મામલા સામને નહીં આતા હોગા, યે પહેલી બાર હુઆ યા એસા હોતા? યે પહેલી બાર હુઆ, એસા કભી નહીં હોતા, હમારી લડકે યહાં બહોત અચ્છી તરહ રહેતી હૈ, અચ્છી તરહ રહેતી હૈ, ખાના પીને કી કોઈ મુસીબત નહીં, કોઈ તકલીફ નહીં, જો ખાના પહેનના ઓઢના સબ કુછ અલ્લાહ કે કરમ સે અચ્છા હૈ, યે અલ્લાહ કા ઘર હૈ, યહાં કોઈ તકલીફ નહીં. એસા સિક્યોરિટી તો નહીં હૈ, એક હી સિક્યોરિટી ગાર્ડ થા, વો ભી માર રહા થા, સિક્યોરિટી થા, રાત કો આતે હૈ, વો ભી રાત કો રહેતે હૈ, વો બીમાર પડે હૈ, હોસ્પિટલ મેં થે, તો સિક્યોરિટી વાલે આયે નહીં થે દિન, ઓર ઓ દિન કો યહી થી સિક્યોરિટી વાલે. બસ બચ્ચી આયે રહેતી હૈ યા બચ્ચે ભી રહેતે હૈ? નહીં, ખાલી લડકે, જવાન લડકે, છોટે બચ્ચે વહી રહેતે. લેડી સિક્યોરિટી હૈ કોઈ યહાં પે? લેડી સિક્યોરિટી નહીં હૈ.
अच्छा जे रीतना बंसी जोयु आज चिल्ड्रन होम में है त्या सिक्योरिटी गार्ड जे जेन्ट्स है आज होम नी अंदर बाड़कीओ ज रहे छे परंतु कोई पण जे लेडी सिक्योरिटी त्या होम में नहीं अने सुरक्षा ने लईने फरी एक वक्त चोक्कस सवाल उठी रह्यो छे। एक सिक्योरिटी गार्ड बाड़कीओ ने मार मारी रह्यो छे, जो कदाच महिला सिक्योरिटी होत तो आ मामलो आगळ ना वध्यो होत ने बाड़कीओ नी सलामती रहे। तो फरी एक वक्त जे रीतना एनसीपीसीआई नो जे रिपोर्ट सामे आवी रह्यो छे तेवो ज आ किस्सो जुहापुरा में सीसीटीवी माथी सामे आवी रह्यो छे। जी अनिता, साथ ज जे बाळकीओ छे ट्रस्टीओ द्वारा शारीरिक अडपलानो आरोप पण करवामां आव्यो छे, साथे जे वोर्डन छे जे महिलाओ त्यां हाजर छे तेमनी हाजरीमां आ बनाव बन्यो छे। कई रीते आ बनाव छे तेने डिनाय करी शके अने एवी शुं खातरी के आ प्रकारनी घटनाओ वारंवार नहीं बनती होय? જે ચોક્કસ સ્પષ્ટ કહી શકાય છે કે આ જે ચિલ્ડ્રન હોમ છે જેમાં બે લેડીઝ છે, જે મહિલા જે હતા એ સુપરવાઇઝર છે અને આ જે મહિલા છે તે બાળકીઓની સલામતી તેમને જમવાની બધી જવાબદારી હોય છે, પરંતુ જે પ્રકારે આ બાળકીઓએ આક્ષેપ કર્યો છે કે આ જે સિક્યોર આ જે ચિલ્ડ્રન હોમના જે ટ્રસ્ટી છે તેની તે બાળકીઓ સાથે અડપલા કર્યા હોવાના આક્ષેપો છે, જેને લઈને મહિલા પોલીસે પોસ્કો દાખલ કરી છે। મહિલા સાથે જ આપણે વાત કરીશું આ સમગ્ર ઘટનાને લઈને। બાળકીઓનો આક્ષેપ છે કે જે ટ્રસ્ટી તેમની સાથે શારીરિક અડપ करता था। नहीं, ऐसा कोई गुनाह नहीं किया, ऐसी कोई गलती कही नहीं, वो गलत बात है। जो बच्चों ने बात की है ना वो बात गलत है, वो भी नहीं है। ये अल्लाह का घर है, ऐसा गुनाह नहीं होता। ये हाजी है, पार्ट टाइम के नमाजी है, कुरान है, हाफिज है, अभी हज करने गए है। वो जो लड़की बोली इनके पर इंजाम लगाया है हाफिज साहब के ऊपर, वो गलत है, वो बात सही नहीं है। क्या वजह होगी इस तरह का इल्जाम लगाने के? 19 लड़कियां ही रहती थी यहाँ पे, वो अल्लाह जाने खैर जाने। पर इनको ऐसा लड़की ऐसा बोल रही है कि हमको यहाँ से बाहर निकलने नहीं मिल रहा था, इसीलिए हमने ऐसा सब किया है, ऐसा बोल रही है। फिर अल्लाह जाने वो उनका क्या राज है, वही जाने। हमको यहाँ, हम इतने 6 साल से मैं यहाँ रह रही हूँ, पर कभी हमने ऐसी गलत बात सोची नहीं, कभी गलत देखा नहीं, तो हम कैसे बोल सकते कि हमने गलत देखा है। अभी सभी बच्चियाँ कहाँ पे है? अभी बस बच्चे थे ऐसे, यहाँ से हमको बोल के गए कि हम होटल लेके जा रहे हैं, सुबह में लेके शाम को लेके गए, सुबह में सारे बच्चे वापस आ जाएंगे। पर अभी तक कोई बच्चा इधर आया नहीं, एक ही लड़की मेरे पास है, वो भी अपनी लड़की है, वही अपने पास है। જોયું હતું તમામ બાળકોને જે સલામતીને લઈને જે ઓઢવ ખાતે નારીગૃહમાં મોકલી આપવામાં આવે છે, જે ચાઇલ્ડ હોમ છે, પરંતુ બંસી જે પ્રકારે બંને મહિલાઓ સાથે જે વાતચીત થઈ તે બાળકીઓ સાથે જ રહેતા હતા, પરંતુ જે પ્રકારે બાળકીઓએ આક્ષેપો કર્યો છે ખૂબ જ ગંભીર આક્ષેપો છે, બાળકીઓ નાની છે અને જે ટ્રસ્ટી વિરુદ્ધ આક્ષેપો કરી રહ્યો છે, આ કેસમાં હજુ જે ટ્રસ્ટી જે છે તે ભારતની બહાર જે હજ પડવા માટે ગયા છે તેઓ જયારે પરત આવશે તેમની ધરપકડ બાદ આ સમગ્ર કેસમાં કેટલું તથ્ય છે તે બહાર આવી શકશે। જી અનિતા, શેલ્ટર હોમ છે હકીકત જાણવી ખૂબ જ જરૂરી બની જાય છે, મહિલાઓ છે પોતાનો પક્ષ રાખી રહી છે પરંતુ જે બાળકીઓ છે જે 19 જેટલી બાળકીઓ છે તેમનો પક્ષ પણ તેઓ રજૂ કરી ચૂક્યા છે, તેને પણ નજરઅંદાજ ન કરી શકાય। જે એક મહિલા ત્યાં હાજર છે તેણે એક વાત કરી કે બાળકીએ કે જે અન્ય યુવતીઓ છે તેણે તેમને માર માર્યો હતો, શું આખી ઘટના ઘટી હતી, શા કારણે માર મારવામાં આવ્યો હતો, એવી તો કઈ ફરજ પડી કે જે સિક્યોરિટી ગાર્ડ છે તેણે હાથફાઈ કરવાની જરૂર પડી, તે અંદર કઈ રીતે આવી શક્યો જ્યારે તેની જે ડ્યુટી છે તે ફક્ત સિક્યોરિટી કરવાની હોય છે ત્યાં હાજર મહિલાઓની? જી બંસી, ચોક્કસ મહિલા સાથે જ આપણે આ વાત કરીશું, ખાસ તો જે રીતના સુપરવાઇઝરે કહ્યું હતું કે તેમને બાળકીઓ મારી રહી હતી જેના કારણે રોષે ભરાઈને સિક્યોરિટી ગાર્ડે તેમની પર આ પ્રકારે હુમલો કર્યો, શું કારણો હતા, બંને બાળકીઓ કેમ જે લડી રહી હતી, પરંતુ આ પ્રકારે તમે બંને મહિલાઓ બી આ જે બાળકીઓને દૂર કરી શકતી હતી, તો શા માટે આ રીતના સિક્યોરિટી ગાર્ડને દખલગીરી કરવી પડી ને આ પ્રકારે બાળકીઓ પર અત્યાચાર કરવો પડ્યો? बस ऐसे इन्होंने आवाज सुन ली वहां से, बाहर से सिक्योरिटी गार्ड की आवाज सुन ली, वो झगड़ रही थी लड़की अंदर, तो थप्पड़ लगाए तो अंदर आ गए, तो बोला कि क्या हुआ ऐसे करके आ गए, तो खाला ने बताया कि मेरे को थप्पड़ मारी के। तो बच्चे ऐसे ही इनके मर्जी से काम करते, हम तो कोई काम करा नहीं रहे, बच्चे इनसे मर्जी से काम कर रहे थे, तो झाड़ू लगा रहे थे दोनों झगड़ रही, बोली मैं झाड़ू लगा, बोली मैं झाड़ू लगा, ऐसे करके दोनों झगड़ रही थी, और इसमें बस इतने आगे बात। बच्चों तो आक्षेप कर रही है कि उनके पास जबरदस्ती काम करवाने के लिए, स्वच्छता रखने के लिए और नमाज पढ़ने के लिए ही उनको मारा जा रहा था। नहीं बच्चों के ऐसे नमाज के बारे में ऐसा कुछ भी नहीं है, फरियाद में उनको उन्होंने ऐसा बोला है। फिर मैं आगे क्या बोल सकती हूँ, मैंने जितना देखा सुना इतना मैं बोल सकती हूँ। अच्छा, अभी सिक्योरिटी गार्ड को पकड़ा गया है, क्या न्याय अभी सिक्योरिटी के लिए आप क्या कहोगे, आपके यहाँ तो कोई सिक्योरिटी आई नहीं? अभी नहीं आई, अभी कोई सिक्योरिटी आई नहीं अभी तक।
सरकार को क्या उम्मीद रखते हैं अभी बच्चों की सलामती के लिए, और बच्चे आप ये अभी सेंटर होम अभी खाली कर दिया गया है, दुआ करते हैं अल्लाह से कि अल्लाह जैसे बच्चे वापस गए ऐसे बच्चे वापस आ जाए, बस वही सलामत रहे हमारे बच्चे, बस हम यही दुआ करते अल्लाह से, रात दिन दुआ करते अल्लाह से कि अल्लाह जैसे भी हमारे बच्चे थे ऐसे ही वापस आ जाए सब, और यही हमारा अल्लाह का घर फिर से आजाद हो जाए और आबाद रहे, हम यही सोचना चाहते है कि हमारे बच्चे वापस आ जाए, हम बस वही अल्लाह से उम्मीद रखते है, हमारे बच्चे चाहिए हमको और कुछ नहीं। જોયું બનસી જે ખાસ તો જે મહિલા જે કર્મચારી છે તે અત્યારે હાલ પોતાના જે બાળકો જે તેમની સાથે રહેતા હતા વર્ષોથી તે બાળકીઓને જયારે સિક્યોરિટી ગાર્ડે હુમલો કર્યો ત્યારબાદ તેમને સલામત બીજા સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે આટલા વર્ષોથી બાળકીઓ આ જે ચિલ્ડ્રન હોમમાં રહેતી હતી અત્યાચારને લઈને ત્યારે સામે આવ્યું જયારે એનસીપીસીઆરની ટીમે જયારે આ ચિલ્ડ્રન હોમની તપાસ કરી ત્યારે બાળકીઓએ આ હકીકત સામે લાવી, તો ત્યારે આ એક જ કિસ્સો હશે કે અવારનવાર બાળકીઓ સાથે અત્યાચાર અને જે આક્ષેપ ક્યારે નથી વાગતી જે રીતે બાળકો સાથે અત્યાચાર અને તેના પુરાવા પણ સામે છે, વિડીયો સામે આવ્યો છે તેને લઈને અત્યારે જે બાળકો છે તેને ઓઢવ ખસેડવામાં આવ્યા છે। तो राष्ट्रीय बाल अधिकार सुरक्षा समिति एटले के एनसीपीसीआर ना एक सोशियल ऑडिट रिपोर्ट में देश बाल गृहों की भयंकर वास्तविकताओ सामे आवी। सुप्रीम कोर्ट में रजू करवामां आवेला रिपोर्ट मुजब मोटा भागना बाल गृहोए मापदंडो अने नियमोने नेवे मूक्या होवानुं पण सामे आव्युं। बहु ज ओछा बाल गृहो एवा छे के जेओ नियमोनुं पालन करे छे। एनसीपीसीआर ना एडवोकेट आनंदिता पुजारीए सुप्रीम कोर्ट ने सौंपेला रिपोर्ट में उल्लेख कर्यो छे के तपास टीमे तपास करता कुल 2874 बाळ आश्रय गृहमांथी फक्त 54 बाळ आश्रय गृह एवा छे के जेवो तमाम मापदंडो अने नियमोनुं पालन करे छे। 6 प्रकारनी विविध टीमोए तपास हाथ धरी अने तेमां आ वात सामे आवी। चोंकावनारी वात ए पण सामे आवी के तपास करवामां आवेला 185 बाळ संरक्षण गृहमांथी मात्र 19 जेवा छे के ज्यां 14 रेकॉर्ड्स मळ्या जे होवा जरूरी छे।